नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे धोरण 2 में गणित में 1-12 चेप्टर 12 चेप्टर सुधी अभ्यास करो, बराबर। 12 चेप्टर में आपणे पेज नंबर 95-98 सुधी आपणे अभ्यास करी चूक्या था। हवे आपणे आजे पेज नंबर 99 थी अभ्यास करवानो छे। पेज नंबर 99 पर छो, वेंकटेशनी नास्तानी दुकान। वेंकटेशने बिल बनावामां मदद करो, गरमा गरम नास्ता मळशे। ढोसा केटला रुपया छे? 23 रुपया। ढोसा 23 रुपया वत्ता उत्तपम केटला रुपया छे? तो के 28 रुपया। हवे आ बन्ने नो शुं करवानो छे? सरवाळो, बराबर। तो ऊपर केटला छे? पहेला 3, तो आपणे केटला लीटा करीशुं? 3, 1 2 3। नीचे केटला छे? 8, 1 2 3 4 5 6 7 8। ગણો, ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11। તો એકમનો એક નીચે મૂકીશું, દશકનો બાજુની સંખ્યા ઉપર। ઉપર કેટલા છે? પહેલાં 1, પછી 2 અને પછી પાછા 2। તો ગણતરી કરશું, 1 2 3 4 ને 5, તો કુલ કેટલા રૂપિયા થશે? 51 રૂપિયા થશે। હવે બીજો દાખલો જુઓ, ઈડલી કેટલા રૂપિયા છે? 15, અને કોફી 8 રૂપિયા। બંનેનો શું થશે? સરવાળો। તો ઉપર કેટલા છે? 5, 1 2 3 4 ને 5। નીચે કેટલા છે? 8, 1 2 3 4 5 6 7 ને 8। હવે ગણતરી કરીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13। 13નો તગડો વધી પડી 1 ને 1 2, તો કુલ કેટલા રૂપિયા થયા? 23 રૂપિયા। હવે બીજો ત્રીજો દાખલો જુઓ, દહી વડા કેટલા રૂપિયા છે? 25, અને પુલાવ કેટલા છે? 18 રૂપિયા। બંનેને શું થશે? સરવાળો। 5 લીટા કરો, 1 2 3 4 ને 5। નીચે કેટલા છે? 8, 1 2 3 4 5 6 7 ને 8। બંનેને શું કરશું? ગણતરી, 1 2 3 4 5 6 7 8 9 10 12 ને 13નો તગડો વધી પડી 1 2 ને 1 3 ને 1 4, કુલ કેટલા રૂપિયા થયા? 43। હવે જો સૂપ કેટલા રૂપિયા છે? 27। નૂડલ્સ કેટલા રૂપિયા છે? 15। બંનેનો શું કરવાનું છે? સરવાળો। તો ઉપર કેટલા છે? 7, તો 7 લીટા કરી, 1 2 3 4 5 અને 7। નીચે કેટલા છે? 5, 1 2 3 4 ને 5। બંનેને શું કરવાની? ગણતરી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 નો બગડો વધી પડી 1 2 ને 1 3 ને 4, તો કુલ કેટલા રૂપિયા થયા? 42। હું પાછળ જોવો, હવે ખરીદીનો સમય છે, અરે તું ફરીથી વધારે ગૃહ કાર્ય? ના, આ વખતે મારે 8 પેન્સિલ ને 5 રબર ખરીદવા છે। ચોક્કસ, પેન્સિલની કિંમત 16 અને રૂપિયા અને રબરની કિંમત 15 રૂપિયા છે। હા, 16 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 6 સિક્કા, તેથી હું તેને આ રીતે લખી શકું।
શું કીધું છે? 16 રૂપિયા આપવા હોય તો 10 રૂપિયાની કેટલી નોટ આપવી પડે? 1. અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે? 6. જ્યારે 15 રૂપિયા ચૂકવવા હોય તો 10 રૂપિયાની 1 નોટ અને 5 1-1 રૂપિયાના 5 સિક્કા અથવા 5 રૂપિયાનો 1 સિક્કો પણ આપણે આપી શકીએ. પણ અહીંયા શું કીધું છે? 10-10ની 1 નોટ અને 1-1 રૂપિયાના 5 સિક્કા આપ્યા છે. તો પહેલામાં જો કઈ રીતે, તેથી હું તેને આ રીતે લખી શકું. 2 ખાના પડ્યા છે બરાબર, અને 15. હું બધા સિક્કા ભેગા કરું, 11 સિક્કા થાય, તેથી 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો 1 સિક્કો થાય. હવે શું કહે છે? 1-1 રૂપિયાના સિક્કાની પહેલા ગણતરી કરવાની. તો પહેલા કેટલા છે? 6. 1, 2, 3, 4, 5, 6. નીચે કેટલા છે? 5. 1, 2, 3, 4, 5. હવે ગણી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. કુલ 1-1 રૂપિયાના કેટલા સિક્કા થયા? 11. તો 11નો એકડો વધી પડી 1. હવે ખૂબ સરસ. હવે તું જોઈ શકે છે કે બધી થઈને 3 નોટ છે. તો કેટલી નોટ થશે? 1, 2, 3. તો 10 રૂપિયાની કેટલી નોટ થાય? 3. અને 1 રૂપિયાનો 1 સિક્કો. 30 ને 1, 31. મારે 31 રૂપિયા ચૂકવવાના થાય, પણ મારી પાસે 40 રૂપિયા છે, તેથી તને કેટલા રૂપિયા પાછા મળશે તે શોધ. મને ખાલી જગ્યા રૂપિયા પાછા મળશે. એને કેટલા ચૂકવવાના છે? 31. અને છે કેટલા? 40 બરાબર. તો 40 રૂપિયા છે એ આપે, તો એમાંથી 31 લઈ લે તો કેટલા વધે? તો જો 40 ઓછા 31. હવે 0 છે એ કેવી સંખ્યા છે? નાની સંખ્યા. તમારી પાસે કંઈ જ ન હોય તો તમારે કોની પાસેથી લેવું પડે? પાડોશી પાસેથી બરાબર. તો આપણે એને શું કહેવાય? બાદબાકીમાં 10 કો. તો 4 પાસેથી આપણે 1 લઈ લેવી. 4 છે એમાંથી 1 લઈ લેવી તો કેટલા વધશે? 3. તો ઉપર કેટલા મૂકશું આપણે? 3. 0ની બાજુમાં નાનો એવો 1 પણ મૂકી શકાય, અથવા ઉપર 10 પણ મૂકી શકાય. 10 ના મૂકવા હોય તો તમારે 1 પણ મૂકી શકો. તો એકડે મીંડ્યા કેટલા થઈ ગયા? 10. તો 10 લીટા કરવાના. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. કેટલા બાદ કરવાના છે? 1. હવે કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. હવે કેટલા છે? 3. 2 ને 3. કેટલા કાઢવાનું કીધા છે? 3. 1, 2 ને 3. શું વધ્યું? કઈ નહીં. તો અહીંયા શું મૂકીશું? 0. તો તેને કેટલા રૂપિયા આપવા પડે? 9 રૂપિયા આપવા પડે. શેખર મહાવરાનો સમય. શેખર પાસે 32 રૂપિયા છે. તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો. તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? તો શેખર પાસે કુલ કેટલા રૂપિયા છે? 32. હવે તેણે કેટલા રૂપિયાનો દડો ખરીદ્યો? 17 રૂપિયાનો. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? વધ્યા, બચ્યા, આવો શબ્દ જ્યારે આવે ત્યારે શું કરવાનું હોય? બાદબાકી. તો અહીંયા કેવી નિશાની મૂકવાની? બાદબાકીની બરાબર. હવે 2માંથી 7 જશે તો કે નહીં જાય? તો કોની પાસેથી 10 કો લેવાનો છે આપણે? 3 પાસેથી. 3 પાસેથી 1 લઈ લઈએ તો કેટલા વધશે? ઉપર 2. 2ની બાજુમાં 1 મૂકી દઈશું એટલે એકડે બગડે 12. હવે 12 લીટા કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. કેટલા કાઢવાના છે? 7. 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા વધ્યા? 1, 2, 3, 4 ને 5. હવે અહીંયા કેટલા છે? 2. કેટલા કાઢવાના છે? 1. કેટલા વધ્યા? 1. તો કુલ કેટલા રૂપિયા વધ્યા? 15 રૂપિયા. બીજો દાખલો. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ
ખરીદ્યું તેણે કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર, તો સોની કેટલા રૂપિયાના બિસ્કિટ લે છે? 24. હવે 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર, બે પેકેટ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા થાય? તો 80 ની નિશાની આવશે સરવાળાની. તો ઉપર કેટલા છે? 4, 1, 2, 3, 4, નીચે 6, 1, 2, 3, 4, 5, 6, બંનેની શું કરવાની ગણતરી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 ની શું વધી પડી? 1, 2, 3, 4, કુલ કેટલા રૂપિયા થયા? 40. ફંડુસ પાસે 64 રૂપિયા હતા. તેણે 39 રૂપિયા મેળામાં વાપરી નાખ્યા. કુલ કેટલા હતા? 64. વાપરી કેટલા નાખ્યા? 39. તો હવે કેટલા રૂપિયા વધ્યા હશે? તો શું કરશું આપણે? બાદબાકી. હવે 4 માંથી 9 નહીં જાય તો 6 પાસેથી 10 કો લેવો પડશે. તો ઉપર કેટલા મૂકશું? 5. અહીંયા 1 મૂકી દઈશું. એકડે ચગડે 14 લીટા કરો. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 કેટલા કાઢવાના છે? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કેટલા બધા? 1, 2, 3, 4, 5 પાંચ લીટા કરી. 1, 2, 3, 4, 5 કેટલા કાઢવાના છે? 3. 1, 2, 3 કેટલા વધ્યા? 1 અને 2. બરાબર, હવે હું તમને ગૃહ કાર્ય આપું છું. પેજ નંબર 99. નોટમાં લખું. પેજ નંબર 99, 102, 103 નોટમાં લખવાના છે. અસ્તુ.